મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ઉડાન વિદ્યાલય, વિષય ગુજરાતી, એમાં પાઠ 12 બાળ નરેન્દ્ર એ આપણે સમજી ગયા હતા. તો હવે આપણે જોઈએ એના અઘરા શબ્દો. આ પાઠની અંદર થોડા અઘરા શબ્દો એ સમજવા જેવા છે, જેથી તમારી જોડણીમાં કોઈ ભૂલ ના થાય. અહીંયા પહેલો છે આશ્રય, તો અહીંયા શ્રને આપણે આ રીતે લિફ્ટ કરશું. પછી છે સ્વચ્છ, સ અને જોડવાનું છે ને ચ છ ને જોડવાનું. ત્યારબાદ છે વૃક્ષો, ત્યારબાદ છે હિંચકા, ફને દીર્ઘઈ અને ઉપર માથે મીંડું. ત્યારબાદ છે નીડર, ત્યારબાદ પ્રણામ, પછી છે ભાઈ બંધ, ભૂસકો, ભને દીર્ઘ કરવાનું છે. ત્યારબાદ છે મૂંઝાય, મને દીર્ઘ અને માથે મીંડું ને જબલાનું જ રહેવાનું છે. ત્યારબાદ છે પુસ્તક, ભને રસવું, સ તને જોડી દેવાનું છે. ત્યારબાદ છે ભક્ત, ક તને જોડી દેવાનું છે. ત્યારબાદ છે રાક્ષસ, ક્ષ અને સ સસલાનું સ. મંદિર, એમાં દરે રસોઈ કરવાની છે. ઈશ્વર સ્મરણ, શ્રદ્ધો, વને જોડવાનું છે. અહીંયા સ્મરણમાં સ મને જોડવાનું છે. ભુવનેશ્વરી, વને રસવો, સ વને જોડી દેવાનું છે અને રને દીર્ઘઈ કરવાની છે. પરાક્રમો, કને અહીંયા રેપ કરવાનું છે અને મને કાનો માત્ર. ત્યારબાદ છે સંકલ્પ, સને માથે મીંડું અને અહીંયા લ અને જોડી દેવાનું છે. કિટ્ટા, તો કને રસવાઈ, ટને જોડવાનું છે, પણ ટની નીચે બીજો ટ જોડવાનો છે, બાજુમાં નહીં. દર્શન, શના માથે અનુસરણ કરવાનું છે. અભિમન્યુ, વને રસવાઈ અને ન અડધો યને જોડી અને એનું હસવો કરવાનું છે. ઋષિ મુનિ, તો રુ શને રસવાઈ, નન પણ રસવાઈ અને મને હસવો કરવાનું છે. ત્યારબાદ છે ધ્યાન, ધને ય જોડવાનું છે. ત્યારબાદ છે નિયમિત, નને રસવાઈ અને મને પણ રસવાઈ. શાંતિ, તો મીંડાવાળો શ એટલે કે સશરણાઈના શને કાનો અને માથે મીંડું અને તને રસવાઈ કરવાની છે. ત્યારબાદ છે એકાગ્રતા, તો ગને રેવ કરવાની અને તા. યાદ શક્તિ, કને ત જોડી અને કને રસવાઈ કરવાની. પદ્માસન, તો દને મ જોડી અને કાનો અને સ સસલાનો સ લઈશું. ભવિષ્ય, વને રસવાઈ, ષટકોણના શને ય જોડી દેવાનું છે. દ ધીચી, ધને દીર્ઘઈ, ચને હસવાઈ કરવાની છે. વ્યક્તિ, તો કને રસવાઈ અને ક તને જોડી દેવાનું છે. તો આ હતા બાળક મિત્રો પાઠ 12 એના અઘરા શબ્દો. હવે આપણે જો તમારા પાઠ્યપુસ્તકમાં શબ્દ સમજૂતી આપેલી છે એ શબ્દ સમજૂતી જોઈએ કે ભાઈ નીડર, આપણે પાઠમાં સમજી ગયા કે ભાઈ બાળ નરેન્દ્ર ખૂબ નીડર હતો. તો નીડર એટલે શું? ડરે નહીં એવું, જેને આપણે બહાદુર પણ કહી શકીએ. ઓમકાર એટલે કે ઓમ પ્રણય એવો ઉચ્ચાર, જ્યારે આપણે ધ્યાન દેતા હોઈએ ને ત્યારે ઓમ એવો શબ્દ બોલીએ છીએ ને એને ઓમકાર કહેવાય. ત્યારબાદ છે પદ્માસન, આપણે જ્યારે બાળક મિત્રો ધ્યાનમાં બેસીએ ત્યારે પદ્માસનમાં બેસવાનું હોય છે. તો કે ભાઈ આપણો ડાબો પગ છે ને એ આમ કરી અને આમ જમણા પગ ઉપર લઈ જવાનો, અને જમણો પગ છે ને એ આમ કરી અને ડાબા પગની સાથળ ઉપર લઈ જવાનો. એવી પલોંઠી તમારે વાળવાની અને પછી ટટ્ટાર આમ બેસી જવાનું, એને પદ્માસન કહેવાય. સંગત, સંગત એટલે કે સોબત, સાથે થવું તે. ઠાકુરજી, ઠાકુરજી એટલે કે સ્વામી રામકૃષ્ણ પરમહંસને અહીંયા આપણે ઠાકુરજી નામથી બોલાવવામાં આવ્યું છે આ પાઠમાં. અને તેઓ કોણ હતા? તેઓ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. તો આ રીતે બાળક મિત્રો આ પાઠની શબ્દ સમજૂતી. ત્યારબાદ બાળક મિત્રો પહેલો પ્રશ્ન આપણો છે કે વિકલ્પો લખો, બરાબર. એની અંદર આપણને પહેલો પ્રશ્ન કયો છે કે ભાઈ નરેન્દ્ર કોનો દીકરો હતો, એટલે કે નરેન્દ્રના પિતાનું નામ શું હતું? તો આપણે પાઠની વાર્તામાં સમજી ગયા હતા કે પેલા તારકના દાદાજી કહે છે કે આ કોનો દીકરો? દત્તબાબુનો. તો નરેન્દ્રના પિતાનું નામ શું હતું? દત્તબાબુ, એટલે કે નરેન્દ્ર દત્તબાબુનો દીકરો હતો. ત્યારબાદ બીજું છે, માં ભુવનેશ્વરી નરેન્દ્રને કોના વિશે વાતો કરી રહી હતી? તો ભુવનેશ્વરી દેવી એ રાત્રે સુતી વખતે નરેન્દ્રને કોના વિશે વાત કરતી હતી? હનુમાન દાદા વિશે. તો અહીંયા લખીએ હનુમાન વિશે. હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા. કારણ કે કેમ ઉડી શકતા હતા? કારણ કે તેઓ વાયુપુત્ર હતા, તે પવનદેવના પુત્ર હતા.
માટે તે આકાશમાં ઉડી શકતા હતા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે બાળક મિત્રો, ખાલી જગ્યા લખો. એમાં પહેલું આપ્યું છે નરેન્દ્રની માતાનું નામ ખાલી જગ્યા દેવી હતું. તો બોલો બાળક મિત્રો, નરેન્દ્રની માતાનું નામ શું હતું? તો કે ભુવનેશ્વરી દેવી. આપણે અહીંયા લખીએ ભુવનેશ્વરી દેવી. ત્યારબાદ હનુમાન દાદાને ખાલી જગ્યા બહુ ભાવે. આ તો બધા બાળક મિત્રોને ખબર હશે. બોલો હનુમાન દાદાને સૌથી વધુ શું ભાવે? કેળા. અને આપણે પાઠની વાર્તામાં પણ જોઈ ગયા હતા. નરેન્દ્ર તેના બંને મિત્રોને ખાલી જગ્યામાં બેસતા શીખવે છે. એટલે કે તેઓ શેની રમત રમતા હતા અને એમાં બેસતા બા નરેન્દ્રએ શીખવાડ્યું હતું? તો કે પદ્માસનમાં. શેમાં? પદ્માસનમાં બેસતા એ એના મિત્રોને શીખવતો હતો. ત્યારબાદ આગળ બીજો પ્રશ્ન છે, ખરા ખોટા લખો. એટલે કે વિધાન સાચા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે. પહેલું પ્રશ્ન છે વાક્ય કે ભાઈ હનુમાનજી આખો પર્વત માથા ઉપર ઉપાડીને આકાશમાં ઉડ્યા. તો શું આ વિધાન સાચું છે બાળક મિત્રો? ના, કારણ કે હનુમાનજી કઈ માથા ઉપર ઉપાડીને નતા ઉડ્યા, એ તો હાથમાં પર્વત ઉચકીને ઉડ્યા હતા. દધીજી નરેન્દ્રના ગુરુ હતા. તો આપણે પાઠની વાર્તામાં જોયા કે ભાઈ નરેન્દ્રના ગુરુ કોણ હતા? તો સ્વામી રામકૃષ્ણ પરમહંસ હતા અને દધીજી એ તો એમનો મિત્ર હતો. તો આ વિધાન ખોટું છે. સાપ નીકળ્યો તેની નરેન્દ્રને ખબર જ ન હતી. તો આ વિધાન સાચું છે. નરેન્દ્ર એટલો તલ્લીન હતો, ધ્યાનમાં કોઈ મગ્ન થઈ ગયો તો એનામાં એકાગ્રતા એટલી હતી કે એનામાં બાજુમાં સાપ નીકળ્યો એ પણ એને ખબર ન હતી. એટલે આ વિધાન સાચું છે. તો બાળક મિત્રો, આ જે આજે આપણે સમજાવ્યું એ તમારે તૈયાર પણ કરી દેવાનું છે અને તમારી વિષયની નોટબુકમાં તમારે લખવાનું પણ છે.